સુરતના પુણા ગામ ખાતે સ્કૂલના ગેટ નજીક ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ધડાકા સાથે કાર અથડાઈ હતી. કાર ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર અથડાતા બેમાંથી એક થાંભલો તૂટી ગયો હતો અને વાયરોના સહારે લટકી રહ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ ડીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ સપ્લાય બંધ કરી વીજ વાયરો ફરી જોઈન્ટ કર્યા હતા. સુરતના પુણા ગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી, જ્યાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક જ કાર ધડાકાભેર સ્કૂલના ગેટ નજીક રહેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. કારની ટક્કરને લીધે વીજળીનો મજબૂત થાંભલો પણ તૂટી પડ્યો હતો. અકસ્માતને પગલે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોવા મળ્યું હતું કે અચાનક જ સફેદ કલરની એક કાર ફૂલ સ્પીડમાં વીજ થાંભલા સાથે અથડાઈ હતી, જેને લઈ ચાલુ વીજ કરંટ સાથેનો થાંભલો પડતા પડતા રહી ગયો હતો. ઘટના બાદ જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કાર ચાલક પણ તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. કાર ચાલક દ્વારા સર્જાયેલા આ અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના અને જાનહાનિ થતા બચી ગઈ હતી, કારણ કે જે જગ્યાએ બનાવ બન્યો તેની બાજુમાં જ ધોરણ 1-12 સુધીના વિદ્યાર્થીઓની હરિઓમ સ્કૂલ આવેલી છે. ત્યારે હરિઓમ સ્કૂલના ગેટ પાસે જ આ વીજ કરંટ સપ્લાય સાથેનો થાંભલો તૂટીને પડ્યો હતો. સ્કૂલ છૂટવાના થોડા સમય પહેલા જ આ ઘટના બનતા મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી. બનાવ અંગે આસપાસથી એકત્ર થઈ ગયેલા લોકો અને કાર ચાલક દ્વારા તાત્કાલિક ડીજીવીસીએલના અધિકારીઓને અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ડીજીવીસીએલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવને પગલે તાત્કાલિક આ વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો અને વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તૂટી ગયેલા થાંભલાને દૂર કરી નવો થાંભલો અને વીજ કનેક્શન કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જો કે બનાવ અંગે કાર ચાલક સામે જાણવા જોગ પુણા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.